નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો નરેન્દ્ર પટેલને નાણાં આપવાનો જે આખો મામલો સામે આવ્યો હતો તેમાં નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી છે. જી હા, કથિત રૂપિયા 1 કરોડની લાંચ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં વરુણ પટેલ સહિત ભાજપના નેતાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઠગાઈ વિશ્વાસઘાતનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી છે. તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં કથિત રૂપિયા 1 કરોડની લાંચ મામલે કોર્ટમાં અરજી કરી છે, શું કહેવું છે તેમનું અરજીમાં? બિલકુલ જી, જીગર ખાસ કરીને વાત કરીએ તો જે રીતે નરેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ કરીને જે આક્ષેપ કર્યા હતા કે તેમને લાંચ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે, અને તેમાં તેમણે ક્યારે એ પણ કહ્યું હતું કે તેઓ આ બાબત સંદર્ભે ફરિયાદ પણ કરશે. તેને લઈને આજે તેઓએ ગાંધીનગર મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. 1 કરોડની જે લાંચ છે એ લાંચને મામલે તેમણે વરુણ પટેલ સહિતના જે ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક આગેવાનો છે તેમના સામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને તેમણે કહ્યું હતું કે તેમણે જે રીતે 10 લાખ રૂપિયા તેમને પહેલા આપવામાં આવ્યા હતા અને કુલ 1 કરોડની લાંચ આપવાની વાત હતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે, તો સમગ્ર જે બાબત છે તેનો જે ઉલ્લેખ છે ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. સાથે જ છેતરપિંડી અને ધાકધમકીનો પણ જે આક્ષેપ છે આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. મેં ખાસ કરીને વરુણ પટેલના નામ સાથે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે વરુણ પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અથવા બીજા કોઈ ભાજપના નેતા તરફથી? ખાસ કરીને વાત કરવામાં આવે છે વરુણ પટેલ કે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ હાલ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ જે રીતે ગઈકાલે જે એક ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તેમને આ સંદર્ભે પૂછવામાં આવ્યું હતું, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના પર કોઈ આક્ષેપ કરવામાં નથી આવ્યો. જે આક્ષેપ જેના ઉપર થયો છે તે વ્યક્તિ તેના સંદર્ભમાં આગળ કાર્યવાહી કરી છે, એટલે કે તેમનો સીધો જે ઇશારો હતો તે વરુણ પટેલ હતો કે વરુણ પટેલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે અને વરુણ પટેલ આ સંદર્ભમાં આગળ વધશે. હવે વરુણ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જયારે આગેવાનોનું નામ અરજીમાં સામેલ છે તો તેમના તરફથી કેવી પ્રતિક્રિયા રહેશે તે મહત્વની બાબત રહેશે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.